કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો, ત્યારે આપણે ગયા પીરિયડમાં ગઈ વખત આપણે હિન્દીમાં પાઠ એક એનો પ્રશ્ન એક સુધી જોયું હતું. હવે આવે છે એનો પ્રશ્ન નંબર બે. બરાબર, સ્વર અને વ્યંજન વર્ણમાલા કે પરિચય, વર્ણમાલા કા પરિચય એ પાઠ આપણે જોયો હતો. હવે એમાં પ્રશ્ન બે આપણે ત્યાંથી બાકી હતું, તે આગળ આપણે સમજીશું. બરાબર, ચાલો. ખાલી જગ્યા ભરો એટલે ખાલી સ્થાન હોય, ખાલી બોક્સ હોય, તે તમારે ખૂટતા અક્ષર જે આવતા હોય તે તમારે લખવાના છે. આગળ પ્રશ્ન એકમાં અ માટેનું બોક્સ ખાલી હતું અને આ લખેલું હતું. બરાબર, એવું હતું ને? તો આપણે આમાં અ લખેલો છે, આ માટેનું બોક્સ ખાલી છે, એટલે તેમાં લખીશું અનેકાનો આ. પછી ઈ, નાનો ઈ, મોટો ઈ, ઈ. પછી મોટો લખેલો છે એટલે આગળ કયો આવશે? નાનો ઉ. પછી રી, એ, ઐ, ઓ, ઔ, અં અને અહ. પ્રશ્ન એકમાં જેવું હતું તેવું જ છે, પણ જેમાં એમાં આગળ થોડું અલગ હતું. અલગ એટલે અમુક અક્ષરો લખેલા છે એ અક્ષરો આમાં નથી લખ્યા, ને અમુક નહોતા લખે એ આમાં લખેલા છે. આગળ પાછળ કરી દીધેલું છે એટલે તમારે ફરીથી એનો અભ્યાસ થઈ શકે. બરાબર, ચલો હવે આવે છે એના વ્યંજન. વ્યંજન પણ હવે તમને આવડી ગયા હશે. બરાબર ને? ચાલો, ત્યારે આપણે ક લખેલો છે, ક પછી શું આવે? ખ. એ તો બધાને ખબર જ છે, ખબર છે ને? ક પછી ખ આવે. ક, ખ, ગ, ગ, છ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, ષ, 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 ખ, ક્ષ, જ્ઞ, ત્ર અને શ્ર. સરસ, આવડ્યું ને? હા, ફરીથી એકવાર વાંચી પછી તમારી નોટમાં સુંદર અક્ષરે પ્રશ્ન એક ના લખ્યો હોય તો લખી કાઢજો, અને એના પછી પ્રશ્ન નંબર બે તમારે લખવાનો છે. રોજે રોજનું લેશન સાથે કરતા રહેશો તો તમારે લેશન વધશે નહીં અને તમને પણ ભણવાની મજા આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, લેશન તમારે રોજ નિયમિત સારા અક્ષરે કરતું રહેવાનું. બરાબર ને? ચાલો, ત્યારે આજનો અભ્યાસ અહીંયા પૂરો કરીએ છીએ. નમસ્તે, આવજો.